नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा? हूँ नीलकंठ पंडित, संस्कृति सेकंडरी हायर सेकंडरी स्कूल विद्यामंदिर ज्ञानपीठ कैम्पस द्वारा आपणे ऑनलाइन एज्युकेशन छे ते मेळवीए छीए। तो आजे आपणे धोरण 12 માં एसबीसीसी विषय विषे वात करशु। धोरण 12 માં આપણે વિભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવાએ વણીએ છીએ, જેમાં આપણે આગળના એક ટોપિક વિશે વાત કરી કે ભાઈ એની પ્રસ્તાવના શેર બહાર પાડવાની જે કઈ વિધિ છે એના વિશે આપણે ભણી। હવે જે શેર બહાર પાડવાની જે વિધિ છે એની અંદર ટોપિક 1 જે છે આપણે જોયું કે બેંકમાં ખાતું ખોલાવવું। આજે આપણે એના બીજા મુદ્દા વિશે વાત કરશું, જે શેર બહાર પાડવાની જે શેર અરજીની વિધિ જે છે એમાં ટોપિક નંબર 2। ટોપિક નંબર 1 બેંકમાં ખાતું ખોલાવવું આપણે ભણી ગયા, હવે ટોપિક નંબર 2 શેર અરજીઓ મેળવવી। વિદ્યાર્થી મિત્રો, આપણે ખાતું ખોલાવવા વિશે વાત કરી કે ભાઈ આસવા અંતર્ગત જે રકમ છે જમા કરવામાં આવે છે એના માટે એને એસ્ક્રો એકાઉન્ટ છે એ બેંકમાં ખોલાવવાનું હોય છે, જે અંતર્ગત આપણે નાણાં જે બ્લોક કરવાની જે વિધિ છે એના વિશે આપણે વાત કરી હતી। હવે આ જે કઈ કાર્ય થાય છે એમાં જ્યારે વિજ્ઞાપન પત્ર ને સેબીની મંજૂરી મળી જાય ત્યાર પછી ભરણાની તારીખ છે એટલે કે એની જે મુદત છે એ નક્કી થાય છે, અને એ મુદત જે છે એ સામાન્ય રીતે 3-5 દિવસ હોય છે। એટલા દિવસમાં શેર અરજીઓ છે એ મંગાવી લેવામાં આવે છે। હવે અરજી કરનાર જે રોકાણકારો છે એ રોકાણકારો એટલે કે શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ, આ તમામ રોકાણકારો પોતે જે બેંકમાં ખાતું ખોલાવ્યું છે એની અંદર આ શેર અરજીઓ ના નાણાની પોતે અરજીઓ કરે છે અને એના નાણા છે બેંક દ્વારા બ્લોક કરવામાં આવે છે। તો આસમાની આ રકમ દલાલો પાસે જમા છે કરાવવામાં આવે છે આસવા અંતર્ગત, એટલે કે જેટલા શેર જેને ખરીદ્યા હોય એટલી રકમ આસવા સિસ્ટમ જે છે જેના વિશે આપણે અગાઉ વાત કરી કે જેટલી અરજીઓ મંજૂર થાય એટલી રકમ એના જ બેંક ખાતામાં એની રકમ છે બ્લોક કરી દેવામાં આવે છે, ઉપાડી શકતો નથી। આસવાની જે આ રકમ છે, અરજીની જે રકમ છે, જે અરજીઓ મંજૂર થઈ છે એ આસવા અંતર્ગત એ રકમ છે બ્લોક થાય છે, એની જાણ દલાલોને કરે છે, અને દલાલ છે એ તમામ અરજીઓ ની જાણ છે બેંકને કરે છે, અને આમ એ નાણાં જે છે એ આસવાની જે રકમ થતી હોય એ બ્લોક કરાવે છે, જમા કરાવે છે। ત્યાર પછી આગળની જે પ્રક્રિયા છે એમાં ખાસ તો એ માટે એની નમૂનાની સહી, ડીમેટ ખાતાની જે સહી છે એ બેંક જે છે એ અરજદારના ખાતાની રકમ છે બ્લોક કરી એની જાણ કંપની રજીસ્ટ્રારને કરશે। તો આપણે અરજીઓ મેળવે છે એમાં ખાસ કઈની વસ્તુની જરૂર પડશે કે આગળની પ્રોસેસ માટે એની નમૂનાની સહી અને એના ડીમેટ ખાતાની જે સહી છે એની જરૂર પડશે, અને એ અંતર્ગત એ બેંક જે છે એ અરજદારના ખાતાની રકમ બ્લોક કરી એની જાણ કોને કરશે? કંપની રજીસ્ટ્રારને કરે છે, અને કંપનીના લીડ મેનેજરને સોંપે છે। તો કંપનીનો લીડ મેનેજર એટલે કે જે આ શેર અરજીની તમામ વિધિ છે એ કાયદાકીય દ્રષ્ટિએ થાય અને એને યોગ્ય રીતે કરવામાં આવે એના દ્વારા એક નિમાયેલ વ્યક્તિ એટલે કે લીડ મેનેજર, તો એ તમામ આ પ્રોસેસ છે કરશે, એટલે કે એ બેંક છે એ કંપનીના લીડ મેનેજરને એની તમામ બાબતો છે અરજીની જે વિગતો છે સોંપશે। તો આમ આપણે વાત કરી કે શેર અરજીઓ છે એ કઈ રીતે મેળવવામાં આવે છે, તો વિજ્ઞાપન પત્રની મંજૂરી બાદ એટલે કે સેબીની મંજૂરી બાદ જે છે એ ભરણાની ચોક્કસ મુદત, એની મુદત કેટલી હોય છે 3-5 દિવસની, એ સમય દરમિયાન એ પોતે શેર દલાલો ને રકમ છે દેવામાં આવે છે, ત્યાર પછી દલાલો છે આસવા અંતર્ગત રકમ છે જેટલી શેરની અરજીઓ મંજૂર થઈ એની રકમ છે જમા કરાવે છે, એના માટે નમૂનાની સહી, ડીમેટ ખાતાની સહી, આ બધી બાબતોની જરૂર પડે છે, પછી કંપની રજીસ્ટ્રારને સોંપશે અને કંપનીના લીડ મેનેજર છે એની કાર્યવાહી છે આગળ કરે છે। તો આપણે વાત કરી
કે શેર અરજીઓ મેળવી, ત્યાર પછી છે શેર અરજીઓનું વર્ગીકરણ. તો હવે આ જે શેર અરજીઓ છે એને અલગ અલગ ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે. જોઈએ કે શેર અરજીઓનું વર્ગીકરણ છે કઈ રીતે કરવામાં આવે છે. તો ખાસ શેર અરજીઓનું વર્ગીકરણ કરતા પહેલા જે શેર અરજીઓ આવી છે એમાંથી અધૂરી વિગતો વાળી અરજીઓ છે નામંજૂર કરવામાં આવે છે. કે જે અધૂરી વિગત છે અથવા તો એની કોઈ રકમની કોઈ સ્પષ્ટતા નથી અથવા કોઈ વિગત છે અધૂરી છે તો એની અરજીઓ છે એ કંપની દ્વારા નામંજૂર કરવામાં આવશે અને એ પછી શેર વહેંચણીનું પત્રક છે એ તૈયાર થશે. તો એ જે શેર વહેંચણીનું પત્રક તૈયાર એની પછી થશે. પેલા જે અધૂરી અરજીઓ વાળી અધૂરી વિગતો વાળી જે અરજીઓ છે નામંજૂર થશે પછી એનું વહેંચણી પત્રક તૈયાર થશે. હવે આ જે શેર અરજી છે એનું વર્ગીકરણ ચાર મુદ્દા અંતર્ગત કરવામાં આવે છે. તો જોઈએ, સૌ પ્રથમ છૂટક રોકાણકારો એને અમુક ટકા શેર છે ફાળવા હોય તો એ પ્રમાણે એનું વર્ગીકરણ અલગ થશે. જેટલી અરજીઓ આવે છે અલગ અલગ ચાર વિભાગની અંદર વહેંચવામાં આવશે. પહેલો વિભાગ છે છૂટક રોકાણકારો, તો એની અરજીઓ અલગ તારવવામાં આવશે. પછી બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે જો તો બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો કે જે રોકાણકારો નું 2 લાખ કરતા વધુ રોકાણ છે એવું કહી શકાય, તો એ સંસ્થાઓ જે છે એની રોકાણની જે કઈ અરજી હોય એને અલગ તારવવામાં આવશે. ત્યાર પછી સંસ્થાકીય રોકાણકારો એની જે કઈ અરજીઓ આવી હોય તો એની પણ અરજીઓ અલગ તારવવામાં આવશે. અને કંપનીના કર્મચારીઓ પૈકી જે અરજદારો છે એટલે કે કંપનીના જે કઈ કર્મચારીઓ છે એને જો શેર અરજી કરી હોય તો એની પણ અલગ છે તારવવામાં આવશે. આમ અલગ અલગ ચાર પ્રકારે જે અરજીઓ આવી છે એનું વર્ગીકરણ છે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો છૂટક રોકાણકારો માટે બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર છે અનામત રાખવામાં આવે છે. છૂટક રોકાણકારો છે એના માટે ઓછામાં ઓછા કેટલા 10%. તો હવે કયા રોકાણકાર માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે એ પોતે કંપની છે વિજ્ઞાપન પત્રમાં એની ફાળવણીનો ઉલ્લેખ છે કરતી હોય છે કે કોને કેટલા ટકા શેર છે અનામત રાખવામાં આવે. ખાસ આપણે અહીંયા યાદ રાખવાનું છે કે જે છૂટક રોકાણકારો છે એના માટે કેટલું 10% શેર છે એ અનામત રૂપે રાખવામાં આવે છે. તો આમ શેર અરજીનું ચાર વિભાગમાં વર્ગીકરણ છે કરવામાં આવે છે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો, આપણે શેર અરજી અંગેની વિધિ છે એના ચાર મુદ્દા છે. પહેલો મુદ્દો અગાઉ ભણી ગયા કે બેંકમાં ખાતું ખોલાવો. બીજો મુદ્દો શેર અરજીઓ મેળવવી, જેમાં વિજ્ઞાપન પત્ર ને શેરની મંજૂરી બાદ છે એ અરજીઓ છે મેળવવામાં આવે છે. એની મુદત છે એ 3 થી 5 દિવસની હોય છે. અરજી કરનાર છે જે રોકાણકારો જેમાં શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ એ પોતે આસમાની જે કઈ રકમ છે દલાલો પાસે જમા કરાવે છે અને દલાલ છે એ પોતે આસમા અંતર્ગત બેંકને એની જાણ છે કરે છે અને બેંક છે એના ખાતાની રકમ જે છે એની વિગત કંપની રજીસ્ટ્રારને કરે છે અને લીડ મેનેજર છે એ આગળની કાર્યવાહી છે કરશે. ત્યાર પછી શેર અરજીનું વર્ગીકરણ, જેમાં અધૂરી વિગતો વાળી અરજીઓ નામંજૂર થશે અને ત્યાર પછી શેર વહેંચણી પત્રક તૈયાર થશે અને એ અંતર્ગત ચાર વિભાગોમાં વર્ગીકરણ થાય. નંબર 1 છૂટક રોકાણકારો, નંબર 2 સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, નંબર 3 સંસ્થાકીય રોકાણકારો અને નંબર 4 કંપનીના કર્મચારી પૈકીના જે કઈ રોકાણકારો છે અરજદારો છે એ અને એ અંતર્ગત આપણે વાત કરી કે છૂટક રોકાણકારો જે છે એના માટે બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર છે અનામત રાખવામાં આવ્યા હોય કે એના માટે જ એ રકમ એ શેર છે અનામત રહેશે. તો જે કઈ ફાળવણી આપણે કરવામાં આવે છે એની જાણ છે વિજ્ઞાપન પત્રમાં, એનો ઉલ્લેખ છે વિજ્ઞાપન પત્રમાં કંપની છે કરતી હોય છે. ત્યાર પછીનો 4th ટોપિક છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું.